નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં? આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદી વિશે આપણે ચર્ચા કરતા હતા, જેમાં ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.2 જે છે એ જોતા હતા. એમાં આપણે જોયું હતું બહુપદી જે કંઈ પણ હતું એનું મૂલ્ય મેળવતા શીખાતા, અને બહુપદી પાસે જે કિંમત આપેલી હતી એ કિંમત એ બહુપદીનું શૂન્ય છે કે કેમ એ આપણે ચકાસતા હતા. હવે આજે આપણે જે ટોપિકની ચર્ચા કરીશું એમાં જે તમને કોઈ એક બહુપદી આપી દીધી હશે અને એ બહુપદીનું શૂન્ય તમારે મેળવવાનું થશે. જેમ આગળની અંદર જે તમને કૌંસની અંદર મતલબ કે x બરાબર કોઈ એક કિંમત આપી દીધી હતી એમ આની અંદર આપેલી હશે નહીં. કોઈ પણ એક બહુપદી આપેલી છે અને એ બહુપદીનું જે શૂન્ય જે છે એ તમારે મેળવવાનું છે. તો કેમ મેળવવું, ચલો કરીએ શરૂઆત. જોઈએ તો દાખલા નંબર 4, બહુપદીના શૂન્ય તમારે મેળવવાના છે. એમાં એક બહુપદી આપી દીધી છે પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 5. હવે આપણે એક વસ્તુ જાણીએ છીએ, કોઈ પણ બહુપદીનું શૂન્ય હોય તો કેવી રીતના હશે? તો કે પી ઓફ એક્સનું મૂલ્ય શું થવું જોઈએ? 0 થવું જોઈએ. બસ, તો આ જ સ્ટેટમેન્ટ ઉપર આપણે ચાલવાનું છે. પી ઓફ એક્સની અંદર એની કિંમત મૂકી દેવાની. કઈ છે? પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 5. તો અહીંયા હું કિંમત મૂકું છું એક્સ પ્લસ 5 બરાબર 0. હવે શું કરશું આપણે? એક્સની કિંમત જે છે એ મેળવવાની છે, અને જે એક્સની કિંમત હશે એ જ આપણા બહુપદીનું શૂન્ય હશે. તો શું થશે? એક્સ એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું, પ્લસ 5 બરાબરની સામે જશે તો શું થશે? અહીંયા માઇનસ 5. એનો મતલબ કે એક્સ બરાબર માઇનસ 5 જે છે એ આપણી બહુપદીનું શૂન્ય છે. માટે નીચે આપણે લખવાનું કે અહીં એક્સ બરાબર માઇનસ 5 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ખેના સા વિદ્યાર્થી મિત્રો, ઈથી હવે જોઈએ દાખલા નંબર 2. પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 5. શરૂઆત શેનાથી કરશું આપણે? તો કે આપણે જાણીએ છીએ કે બહુપદીનું શૂન્ય શું હશે? પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. પી ઓફ એક્સની જગ્યાએ આપણે કિંમત મૂકશું એક્સ માઇનસ 5 બરાબર 0. માઇનસ 5 બરાબરની સામે જશે તો કેવા થઈ જશે? પ્લસ 5, એટલે એક્સ બરાબર 5. તો આ થયું આપણું બહુપદીનું શૂન્ય. જવાબમાં શું લખશું? માટે અહીં એક્સ બરાબર 5 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હજી જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર પણ એ જ પ્રોસેસ. પી ઓફ એક્સ બરાબર શું લેશું આપણે? 0. હવે જે બહુપદી આપેલી છે 2x પ્લસ 5 બરાબર 0. આપણે તો x જે વેરિયેબલ છે એની જ આપણે કિંમત મેળવી છે. તો શું કરશું? x ને આપણે સૂત્રનો કરતા બનાવો. તો 2x આ પ્લસ 5 સામે જશે તો કેવા થઈ જશે? માઇનસ 5. હજી અહીંયા x ના ગુણાકારમાં શું છે? 2 છે, એટલે 2 અહીંયા ગુણાકારમાં છે, સામે જશે એટલે ક્યાં જશે? એ ભાગાકારની અંદર. તો x બરાબર માઇનસ 5 ના છેદમાં 2. તો આપણા બહુપદીનું જે શૂન્ય છે એ શું મળશે? x બરાબર માઇનસ 5 ના છેદમાં 2. માટે આપણે લખશું અહીં x બરાબર માઇનસ 5 ના છેદમાં 2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે તમને બહુપદીનું શૂન્ય મેળવવાનું કહે છે ત્યારે આપણે એક સ્ટેટમેન્ટ યાદ રાખીશું કે પી ઓફ એક્સ બરાબર 0 થાય તો પી ઓફ એક્સ બરાબર 0 લઈ અને પી ઓફ એક્સની જગ્યાએ જે તમને બહુપદી આપેલી છે એ બહુપદી મૂકવાની અને એક્સ જે છે એને સૂત્રનો કરતા બનાવો. એક્સની જે કિંમત તમને મળશે એ આપેલ બહુપદીનું શૂન્ય છે. હવે આવા દાખલા જે તમને કદાચ એક્ઝામમાં પૂછાય અને તમને કદાચ ચેક કરવાનું થાય તો તમે આને પોતાની જાતે પણ ચેક કરી શકો છો કે તમે જે દાખલો ગણો છો તે દાખલો સાચો છે કે કેમ. તો શું કરવાનું? બહુપદીનું શૂન્ય એટલે આપણે જાણીએ છીએ કે એ બહુપદીની અંદર એક્સની કિંમત મૂકીએ
અને જો સાદરૂપ આપીએ જવાબ 0 મળે તો આપણો દાખલો સાચો. તો શું કરશું? p ઓફ x બરાબર x પ્લસ 5 જે છે એની અંદર જરા જોઈએ, x બરાબર આપણને શું કિંમત મળી છે અહીંયા? માઇનસ 5. તો x ની જગ્યાએ હું માઇનસ 5 મૂકીશ તો શું થશે? માઇનસ 5 પ્લસ 5, માઇનસ 5 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. એનો મતલબ કે આપણો દાખલો સાચો. આમ તમે બધા જ દાખલા માટે આ ચેક કરી શકો છો. હજી જરા આપણે બહુપદીની શૂન્ય વધારે ક્લિયર થાય એના માટે અમુક આગળના દાખલા જોઈએ. તો જે ચોથો દાખલો જે છે એ આગળના આપણે જે ત્રણ દાખલા ગણ્યા છે કાંઈક એ જ રીતનો છે, એટલે આઈ એમ શ્યોર કે એ દાખલો તમને આવડી જશે. એના પછીનો દાખલો, હવે જે પાંચમો દાખલો છે એ જરા જોઈએ. તો p ઓફ x બરાબર 3x છે, તો આપણે શું કરશું? બહુપદીનું શૂન્ય મેળવવા માટે સૌપ્રથમ પહેલાં તો p ઓફ x બરાબર શું લઈ લેશું? 0. હવે શું કરવાનું? તો p ઓફ x બરાબર 0 છે તો p ઓફ x ની જગ્યાએ કિંમત મૂકો, એટલે 3x બરાબર 0. તો x બરાબર 0 ભાગ્યા 3, તો x બરાબર શું મળશે? 0. માટે આપેલ બહુપદી શૂન્ય x બરાબર 0 છે, આ આપણો જવાબ છે. એના પછી નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 6. એની અંદર પણ સેમ રીતનો જ દાખલો છે, છતાં પણ આપણે જરા ગણી લઈએ. p ઓફ x બરાબર 0 લેશું, p ઓફ x ની જગ્યાએ આવશે x બરાબર 0. a છે એ અચળ છે, તો એને આપણે 0 ના છેદમાં જશે, અહીંયા ગુણાકારમાં છે તો ક્યાં જશે? અહીંયા ભાગાકારમાં. તો x બરાબર પણ તમને શું કિંમત મળશે? 0. માટે આપેલ બહુપદી જે છે એનું શૂન્ય શું થશે? 0. લખશું આપેલ બહુપદીનું શૂન્ય x બરાબર 0 મળે, બરોબર? જરાક જોઈએ એના પછીનો દાખલા નંબર 7. p ઓફ x બરાબર px પ્લસ b, જ્યાં શું કીધું છે? કે c જે છે ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. જો આ c જે છે એ 0 નથી, માની લો કદાચ c 0 હોય તો શું થશે? અહીંયા p ઓફ x બરાબર ડાયરેક્ટ d જ મળવાનું છે. તથા c અને d છે એ કઈ છે? કોઈ એક વાસ્તવિક સંખ્યા છે. શરૂઆત કરીએ, આપણે તો એક જ પ્રોસેસ ઉપર જવાનું છે, p ઓફ x બરાબર શું લેવાનું છે? 0. તો p ઓફ x ની જગ્યાએ કિંમત મૂકશું આપણે px પ્લસ b બરાબર 0. d અચળ સામે લઈ જશું તો px બરાબર માઇનસ b. c અહીંયા x ના ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, એટલે x બરાબર માઇનસ b અપોન c. તો આ થઈ ગયું આપણું શૂન્ય. માટે આપણે લખશું અહીં x બરાબર માઇનસ b અપોન c એ આપેલ બહુપદીનું શૂન્ય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે જોયું સ્વાધ્યાય 2.2 ની અંદર બહુપદીના શૂન્ય કેમ મેળવવા એની રીત. હવે પછી આપણે જોઈએ બહુપદીના ભાંગાકાર કેમ કરવા, એ જરા શીખી લઈએ. તો બહુપદીના ભાંગાકાર જે છે એ હું તમને એક એક્ઝામ્પલ દ્વારા જ શીખીશ કે જેથી કરી અને તમને એનો કોન્સેપ્ટ જે છે એ વધારે ક્લિયર થાય. તો હવે આપણે જોઈએ બહુપદીના ભાંગાકાર સ્વાધ્યાય 2.3. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 2.3 ની અંદર બહુપદીના ભાંગાકાર. તો બહુપદીના ભાંગાકાર કેમ કરવા એ આપણે શીખતા પહેલા થોડીક એની થિયરી સમજી લઈએ. તો આપણને જે લોઅર સ્ટાન્ડર્ડની અંદર જે આપણે ભાંગાકાર કરીએ છીએ તે તો બધાને આવડતા જ હશે, તો એની અંદર શું હોય પહેલા આપણે એ સમજી લઈએ. માની લો કે જ્યારે આપણે ભાંગાકાર કરીએ છીએ, ઇન શોર્ટ કદાચ તમને એમ કહું છું કે એક ભાંગાકાર કરીએ છીએ આપણે 16/3, આ કોઈ એક ભાંગાકાર કર્યો છે, તો અહીંયા જે 16 જે છે એ 16 આપણું શું થશે? ભાજ્ય થશે. જ્યારે 3 જે છે એ શું થશે? ભાજક થવાનું છે, બરોબર? ભાગાકાર કરીએ એટલે કેવી રીતના કરશું? કે 3 × 5 = 15 શેષ મળે છે અહીંયા 1, બરોબર? આ જે 5 મળે છે એ આપણું શું મળે છે? ભાગફળ. અને 1 મળે છે એ શું મળે છે? આપણી શેષ મળે છે. તો જેમ આપણે ભાંગાકાર સિમ્પલ પ્રોસેસથી કરતા હતા એવી જ રીતના બહુપદીમાં પણ આ જ રીતનું કંઈક હશે. શું? તો કે જે 16 જે છે ભાજ્ય છે
એ ભાજ્ય બહુપદીને પી ઓફ એક્સ વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર થયા છો? પી ઓફ એક્સ એટલે શું થશે? ભાજ્ય બહુપદી. પછી ઉપર જે ભાગફળ મળે છે ભાગફળને ક્યુ ઓફ એક્સ વડે દર્શાવવામાં આવે છે. ક્યુ ઓફ એક્સ એટલે શું થશે? ભાગફળ બહુપદી. ને જ્યારે ભાજક બહુપદી છે એને જી ઓફ એક્સ વડે દર્શાવવામાં આવે છે. જી ઓફ એક્સ એટલે શું થશે? ભાજક બહુપદી. હવે રહ્યું શેષ, તો શેષને આર ઓફ એક્સ મતલબ કે શેષ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. હવે આપણે બહુપદીના ભાગાકારનો એક સ્ટેટમેન્ટ કાઢીશું. તો કેવી રીતે? પહેલા આપણે એક્ઝામ્પલ દ્વારા જ સમજીએ જેથી કરી અને તમને કંઈક વધારે ક્લિયર થાય. જો હું અહીંયા આ 16 જે છે એ આપણે મેળવવા છે, બરોબર છે? તો કેવી રીતના કરી? 16 જે છે આપણો ભાજ્ય છે એ મેળવવું છે. તો ભાગફળ જે છે અને જે ભાજક છે આ બંનેનો હું ગુણાકાર કરું અને એની અંદર શેષને ઉમેરી દઉં. શું ઉમેરું છું? શેષ. જોજો, ભાગફળ આપણને કેટલું મળ્યું અહીંયા? 5. ભાજક કેટલું છે? 3 અને વત્તા 1 એની શેષ. 5 13 કેટલા થશે? 15 વત્તા 1. 15 અને 1 શું થશે? 16. એ 16 આપણને શું મળી ગયું? ભાજ્ય જે છે એ મળે છે. તો એવી જ રીતના જ્યારે આપણે આની અંદર ભાજ્ય બહુપદી મેળવી છે, ભાજ્ય બહુપદી એટલે કઈ? પી ઓફ એક્સ મેળવી છે, તો શું કરશું? જે ભાગફળ બહુપદી છે, ભાગફળ બહુપદી એટલે કયું? પી ઓફ એક્સ. એનો ગુણાકાર આપણે ભાજક બહુપદી કઈ? પી ઓફ એક્સ સાથે કરશું અને આર ઓફ એક્સ એની અંદર ઉમેરી દેશું. તો આપણને પી ઓફ એક્સ જે છે એ મળી શકશે. વિદ્યાર્થી મિત્રો, આ એટલા માટે આપણે મેળવવું છે કે જો તમને જી ઓફ એક્સ અને સોરી ક્યુ ઓફ એક્સ અને જી ઓફ એક્સની કિંમત આપી દીધી હોય, પ્લસ તમને આર ઓફ એક્સની પણ કિંમત આપી દીધી હોય અને તમારે પી ઓફ એક્સ મેળવવું હોય, તો એ તમે સિમ્પલ રીતે મેળવી શકો છો. કદાચ માની લો કે આર ઓફ એક્સ મેળવવાનું હોય પી ઓફ એક્સ અને આ બધાની કિંમત આપી દીધી હોય, તો તમે આર ઓફ એક્સની કિંમત પણ મેળવી શકો છો. હવે બહુપદીના ભાગાકાર જે છે એ થોડુંક વધારે ક્લિયર થાય એના માટે હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ કે જેથી કરી અને તમને બહુપદીનો ભાગાકાર કેમ કરવો એ જરા વધારે ક્લિયર થાય. હવે આપણે સ્વાધ્યાય 2.3 નો પેલો દાખલો જે છે એ જ જોઈએ, જેમાં બહુપદી આપી દીધી છે 3x³ + 3x² + 3x + 1 એને 1+1 વડે ભાગાકાર કરવાનો છે. તો કેવી રીતે કરશું? તો સૌ પ્રથમ તો પહેલા જેનો ભાગાકાર કરવો છે, મતલબ કે અહીંયા ભાજ્ય બહુપદી આપણી કઈ છે? 3x² + 3x² + 3x + 1 બરોબર. હવે આપણી ભાજક બહુપદી કઈ થશે? અહીંયા 1+1. આના વડે આપણે ભાગાકાર કરવાનો છે. ફૂલ્લી ધ્યાન અહીંયા જ રાખજો તો જ સમજશે. એક દાખલાની અંદર વ્યવસ્થિત ધ્યાન રાખ. જો x+1 ના x³ + 3x² + 3x + 1 જે છે એને 1+1 વડે ભાંગવાના છે. શરૂઆત કેમ કરશું? અહીંયા કેટલા છે? 1. અહીંયા કેટલા છે? 1 નો ઘન. તો મારે આ 1 ને 1 નો ઘન કરવો હોય તો શું ઉમેરવું પડશે? તો અહીંયા 1 જે છે એને હું 1 ના વર્ગ વડે ગુણી દઉં છું. તો 1 × x² એટલે શું થઈ જશે? અહીંયા 1 નો ઘન. એવી જ રીતના 1 જે છે પેલા 1 ને x² સાથે ગુણવાનો અને પછી 1 ને x² સાથે ગુણવાનો. તો 1 × x² એટલે શું થશે? અહીંયા 1 નો વર્ગ. નિશાની જે છે એ મૂકવાની 2 + જ છે, તો અહીંયા શું આવશે? પ્લસ. બરોબર છે. હવે શું કરો? તો આ પ્રોસેસ થઈ જાય એટલે હવે પછી અહીંયા તમારે એની નિશાની ચેન્જ કરવી પડશે. નિશાની આ પદની તમારે ચેન્જ કરવાની. અહીંયા પ્લસ છે તો કેવી આવશે? માઇનસ. આ પ્લસ છે તો કેવી આવશે? અહીંયા માઇનસ. માની લો કદાચ અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ આવશે, બરોબર. પણ અહીંયા તો શું છે? પ્લસ છે, અહીંયા શું આવી જશે? માઇનસ. હવે સાદરૂપ આપીએ નિશાની. હવે આ જે તમારું પદ હતું એની નિશાની તમારે ગણવાની છે નહીં, મતલબ કે આ નિશાનીનો કોઈ જ મહત્વ હવે છે નહીં. તમારી નવી નિશાની જે છે એ જ માન્ય રાખવા. હવે જો 1 નો ઘન + છે, 1 નો ઘન માઇનસ છે, 1 ઘન 1 ઘન કેન્સલ. અહીંયા સાદરૂપ આપો,
ત્રણ એક્સ ના વર્ગ માંથી એક્સ નો વર્ગ બાદ કરો એટલે અહીંયા મળશે ટુ એક્સ નો વર્ગ, બાકીના જે પદ છે એ એમનામ જ લખી દેવા, બરોબર છે? હવે શું કરવાનું, અહીંયા એક્સ છે, અહીંયા ટુ એક્સ નો વર્ગ છે, તો પેલા તો આને બે વડે ગુણવા પડશે, તો અહીંયા જે નિશાની છે એ જ નિશાની તમારે અહીંયા લેવાની, જો અહીંયા પ્લસ છે તો પ્લસ લેવાની, અહીંયા માઇનસ હોય તો માઇનસ લેવાની, અહીંયા પ્લસ છે માટે પ્લસ લીધું, એક અહીંયા ટુ એક્સ સ્ક્વેર કરવા, તો પેલા તો એક તો બે વડે ગુણવા પડશે એટલે ટુ એક્સ થઈ ગયા, અને હજી એક એક્સ વડે હું ગુણી દઉં છું, તો એક ગુણ્યા ટુ એક્સ એટલે અહીંયા થશે ટુ એક્સ નો વર્ગ, હજી પણ એક ને પણ ટુ એક્સ સાથે ગણવાના, બે પ્લસ જ છે એટલે એક ગુણ્યા ટુ એક્સ એટલે અહીંયા થશે ટુ એક્સ ફરી થશે. હવે શું કરશું, ફરી પાછું એની નિશાની ચેન્જ કરશું, માઇનસ અહીંયા પણ કેવી થઈ જશે માઇનસ, ટુ એક્સ છે ટુ એક્સ સ્ક્વેર કેન્સલ થઈ જશે, એક પ્લસ છે અને એક માઇનસ, ત્રણ એક્સ માંથી ટુ એક્સ બાદ કરો એટલે અહીંયા મળશે એક્સ, અને અહીંયા એક તો છે એઝ ઇટ ઇઝ એ પ્રમાણે જ લખી દેવાનું છે. હવે અહીંયા એક છે, અહીંયા પણ એક છે, એક એક લઈ આવવા છે, તો આપણે આને પ્લસ વન વડે હું ગુણી દઉં છું, તો એક ગુણ્યા એક્સ એટલે શું થઈ જશે અહીંયા એક્સ, એક ગુણ્યા એક્સ એટલે અહીંયા શું થઈ જશે એક, નિશાની ચેન્જ કરશું, માઇનસ માઇનસ, એક એક કેન્સલ, વન વન કેન્સલ, જવાબ શું મળી ગયો ઝીરો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? દાખલો સમજાઈ ગયો, જે એક્સ નો ઘન વત્તા ત્રણ એક્સ સ્ક્વેર વત્તા ત્રણ એક્સ પ્લસ એકને એક પ્લસ વન વડે આપણે ભાગાકાર કર્યો છે. હજી જરા તમે વધારે ક્લિયર કરો, શું કર્યું આપણે આની અંદર, તો કે સૌ પ્રથમ પહેલા એક્સ નો ઘન હતો, અહીંયા એક્સ હતા, તો એક્સને એક્સ સ્ક્વેર વડે ગુણ્યા અને એક્સ ક્યુબ જેવું પદ લઈ લેવા, પછી એનું સિમ્પ્લિફાય કર્યું, સાદરૂપ આપ્યું, અહીંયા એકને પેલા એક્સ સ્ક્વેર સાથે ગુણ્યા, તો એક્સ સ્ક્વેર, નિશાની ચેન્જ કરી, સાદરૂપ આપ્યું, ફરી પાછા અહીંયા ટુ એક્સ સ્ક્વેર મળે છે, તો એક્સને ટુ એક્સ સ્ક્વેરમાં કન્વર્ટ કરવા, ટુ એક્સ વડે ગુણવા પડે, જે મળે છે ફરી પાછી એની નિશાની ચેન્જ કરવાની, અહીંયા એક ગુણ્યા ટુ એક્સ કર્યું તો ટુ એક્સ, નિશાની ચેન્જ કરી, ટુ એક્સ પ્લસ ટુ એક્સ કેન્સલ થયા, ત્રણ એક્સ માંથી ટુ એક્સ બાદ કરો કેટલા મળશે એક્સ, અને અહીંયા તો પ્લસ વન એમ લઈ લીધા, પછી એક્સ એક્સ સેમ બરોબર જ છે, એક્સ છે અને આ પણ એક્સ જ છે, તો એક વડે એને ગુણી દીધા અને સાદરૂપ આપ્યું. તો આમ અહીંયા હવે કદાચ તમને આ જ દાખલાની અંદર એમ પૂછે કે એક્સ નો ઘન વત્તા ત્રણ એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એકને એક પ્લસ વન વડે ભાગાકાર કરો અને એનું ક્યુ ઓફ એક્સ મેળવો, માત્ર આટલો ક્વેશ્ચન પૂછે તો પણ તમારે ક્યુ ઓફ એક્સ શું મળશે, એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન, કદાચ એમ કહે કે એમનો આર ઓફ એક્સ મેળવો, તો એ પણ તમને મળી જશે, શું મળશે અહીંયા આર ઓફ એક્સ મતલબ કે નીચે શું મળે છે શૂન્ય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ જોયું આપણે બહુપદીના ભાગાકાર કેમ કરવા એની એક મેથડ. હવે જોઈએ એનો બીજો દાખલો, બહુપદી એ જ છે, એક્સ નો ઘન વત્તા ત્રણ એક્સ નો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક એને એક માઇનસ વન બાય ટુ વડે ભાંગવાના છે. જરાય ગભરાવવાનું નથી, જેમ આપણે પેલા દાખલામાં જે મેથડથી આપણે ગયા છે એ જ મેથડ આની અંદર એપ્લાય કરશું. પેલા તો એક્સ છે, અહીંયા કેટલા છે એક્સ નો ઘન, તો એક્સને એક્સના ઘનમાં ફેરવવા છે, તો આને એક્સના વર્ગ વડે ગુણવા પડશે, તો એક્સ ગુણ્યા એક્સનો વર્ગ એટલે અહીંયા થશે એક્સનો ઘન, માઇનસ પ્લસ શું થઈ જશે અહીંયા માઇનસ વન બાય ટુ, એને ગુણ્યા એક્સ સ્ક્વેર કરશું એટલે અહીંયા મળશે આપણને એક્સ સ્ક્વેરના છેદમાં બે, બરોબર છે? હવે એનું સાદરૂપ આપીએ, નિશાની ચેન્જ કરીએ, પ્લસ અહીંયા છે પ્લસ છે અહીંયા કેવી થઈ જશે માઇનસ, અહીંયા માઇનસ છે તો શું થઈ જશે પ્લસ, એક્સ ક્યુબ કેન્સલ, અહીંયા મળે છે શું મળે છે આપણને, તો કે ત્રણ એક્સ સ્ક્વેર છે અને પ્લસ શું છે એક્સ સ્ક્વેરના છેદમાં બે છે, તો આનું સાદરૂપ આપશું, સાદરૂપ આપીએ એટલે કેવી રીતના થશે, ત્રણ એક્સ નો વર્ગ વત્તા એક્સ સ્ક્વેર, તો પહેલાં તો ઇન્સર્ટ કદાચ માની લો કે એક્સ સ્ક્વેર કોમન કાઢી લો, તો અહીંયા ત્રણ વધશે અને એમ મળશે એકના છેદમાં બે, બે ત્રણ એ લસાઈ લો એટલે ત્રણ દૂ છ, છ વત્તા એક એટલે કેટલા થશે સાત, અહીંયા તમને મળશે સાતના છેદમાં બે એક્સનો વર્ગ, જે તમને આનો સરવાળો થશે, શું મળ્યું આપણને અહીંયા સાતના છેદમાં બે એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક, જે છે એક પ્રમાણે આપણે લઈ લીધું છે. હવે અહીંયા એક છે, આપણે સાતના છેદમાં બે જોતા છે, તો પહેલાં તો એને સાતના છેદમાં બે વડે ગુણશું, એક તો એક છે એક્સનો સ્ક્વેર જ હતો, તો એને એક્સ વડે ગુણશું,
તો એક ગુણ્યા સાત ના છેદ માં બે એક, એટલે અહીંયા થશે સાત ના છેદ માં બે એક નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ. ફરી પાછું ગુણશું તો સાત અંશ નો અંશ સાથે ગુણાકાર, તો સાત એકુ સાત, બે નો બે સાથે ગુણાકાર, તો બે દુ સાત, અને એક તો છે થશે એક. સાદરૂપ આપીએ, નિશાને બદલાવીએ, અહીંયા માઇનસ તો અહીંયા કેવી થઈ જશે પ્લસ, સાત ના છેદ માં બે એક સ્ક્વેર, સાત ના છેદ માં બે એક સ્ક્વેર કેન્સલ થશે. હવે શું મળે છે અહીંયા ત્રણ એક, અને અહીંયા સાત ના છેદ માં ચાર એક, તો અહીંયા સરવાળો કોનો કોનો થશે ત્રણ નો અને સાત ના છેદ માં ચાર નો. લસા આવશે ચાર, ચાર તેરી બાર, બાર વત્તા સાત કેટલા થશે ઓગણીસ ના છેદ માં ચાર, એટલે આનો સરવાળો થશે ઓગણીસ ના છેદ માં ચાર એક વત્તા એક, જે ઉપરથી લઈ લીધા. અહીંયા એક છે, અહીંયા ઓગણીસ ના છેદ માં ચાર આવે છે, તો આને ઓગણીસ ના છેદ માં ચાર વડે એને ગુણી દઈએ આપણે, તો શું થશે એક ગુણ્યા ઓગણીસ ના છેદ માં ચાર, એટલે અહીંયા થશે ઓગણીસ ના છેદ માં ચાર એક માઇનસ પ્લસ માઇનસ, ઓગણીસ એકુ ઓગણીસ અને ચાર દુ આઠ. નિશાની ચેન્જ કરીએ, માઇનસ પ્લસ, ઓગણીસ ના છેદ માં ચાર એક, ઓગણીસ ના છેદ માં ચાર એક કેન્સલ થશે. અહીંયા મળે છે વન પ્લસ ઓગણીસ ના છેદ માં આઠ. સાદરૂપ આપીએ, લસા આવશે અહીંયા આઠ, એટલે આઠ વત્તા ઓગણીસ એના છેદમાં આઠ, ઓગણીસ વત્તા આઠ કરશો એટલે સત્યાવીસ એના છેદમાં આઠ, તો આપણને અહીંયા જવાબ મળે છે સત્યાવીસ ના છેદમાં આઠ. તો આ થયો આપણો દાખલો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે કદાચ તમને વન બાય ટુ કે જેવી કોઈ રકમ જોઈ અને ગભરાવવાની કોઈ જ જરૂર છે નહીં. એક ખાલી રફ પણ જરા વધારે થશે અને સરવાળા બાબતે આવશે, બાકી કોઈ જાતની ચિંતા કરવાની છે નહીં. બહુપદીના ભાગાકાર પ્રમાણમાં પહેલા છે અને પરીક્ષામાં પણ આ મુજબનો એક જ દાખલો તો અવશ્ય પૂછાય છે. બરોબર, તો આજે આપણે જોયું બહુપદીના ભાગાકાર. હજી એક દાખલો આપણે જોઈ લઈએ, એક્સ નો ઘન વત્તા ત્રણ એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક, એને એક્સ વડે આપણે ભાંગવાના છે. તો એક અહીંયા એક્સ નો ઘન છે, તો અહીંયા શું થશે એક્સ નો વર્ગ, એટલે અહીંયા થઈ જશે એક્સ નો ઘન. નિશાની ચેન્જ કરો, માઇનસ આ બધું કેન્સલ, ઉપરનું જે છે એ એઝ ઇઝ નીચે ઉતારી લેવાનું. ત્રણ એક્સ નો વર્ગ અહીંયા એક્સ છે, તો પહેલાં તો એક ત્રણ અને એક્સ વડે ગુણશો એટલે ત્રણ એક્સ નો વર્ગ થઈ જશે. ત્રણ એક્સ ગુણ્યા એક્સ એટલે અહીંયા થશે ત્રણ એક્સ નો વર્ગ. નિશાની ચેન્જ કરો, પ્લસ છે કેવી થઈ જશે માઇનસ, એટલે આ બંને ફરી પાછું કેન્સલ થઈ જશે. અહીંયા મળશે ત્રણ એક્સ વત્તા એક, અહીંયા એક્સ છે અને અહીંયા કેટલા છે ત્રણ એક્સ છે, તો આને ત્રણ વડે ગુણવા પડશે, તો પ્લસ ત્રણ વડે ગુણો તો અહીંયા થશે ત્રણ એક્સ. બરોબર, બાકી તો કંઈ પાસે છે નહીં, તો અહીંયા આવશે માઇનસ ત્રણ એક્સ, ત્રણ એક્સ કેન્સલ અને શેષ કેટલી મળશે તમને અહીંયા એક. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજના આ લેક્ચરની અંદર બહુપદીનું શૂન્ય ચિહ્ન મેળવવું એ શીખા અને બહુપદીના ભાગાકાર કેવી રીતે કરવા તે વિશે આપણે માહિતી મેળવી. હજી સ્વાધ્યાય 2.3 જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ જશે.